વેલકમ બેક. સંઘ પ્રદેશ દીવ દમણમાં આ વખતે ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પૂરી તાકાતથી લોકોના ઘર ઘર પહોંચીને ચૂંટણી પ્રચાર કર્યો છે. ત્યારે આ વખતે સતત ત્રીજી વખત દમણ દીવ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને રિપીટ કરી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અને દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ પણ છેલ્લી ઘડીએ દમણમાં શક્તિ પ્રદર્શન કરી જંગી રેલી યોજી હતી અને જનતાને કોંગ્રેસ તરફથી 22 વચનો આપી વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કર્યો હતો. તો અપક્ષ તરીકે ઉભેલા ઉમેદવાર ઉમેશ પટેલે પણ લોકોના ઘર ઘર પહોંચી જનસમર્થન મેળવ્યું હતું. અમે રોરો ફેરી ચાલુ કરવાના મુંબઈ, દમણ, સુરત, દીવ હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું, અત્યારે ફ્લાઇટ ચાલુ કરવાના, ઘણા અમારી મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, અમે સફળતા મળી, દરેક કામમાં સફળતા મળી, એટલે અમને કોઈ વાંધો નથી. હું પ્રથમથી કહી રહ્યો છું, સેન્ટરમાં જે આવશે એને અમે સમર્થન આપશું. એમાં મને મોદીજી સે કોઈ નારાજગી નથી, ના મને નારાજગી ગાંધીજી સે. મારી નારાજગી દમણ દીવના સિસ્ટમથી છે. દમણ દીવમાં જે અધિકારીઓની તાનાશાહી ચાલે છે, એમના કામ અને લીડરશિપ, લોકલ લીડરશિપ જે વીક થઈ છે, એમના માટે હું આ લડી રહ્યો છું. વલસાડ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતપોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર કેસી પટેલના સમર્થનમાં યોજાયેલી રેલીમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ડોક્ટર કેસી પટેલના સમર્થનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ સભાઓ સંબોધી હતી. જે વલસાડ જીતે એ 1951થી સિલસિલો છે. કોંગ્રેસ પણ એ જ વાત કરે છે અને ભારતીય જનતા પાર્ટી પણ એ જ વાત કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા છે અને સમગ્ર દેશમાં જે સ્વીકાર છે 100% જનતા પાર્ટીને મળશે. તો આજે લોકસભા ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે રાજકીય પાર્ટીઓ અંતિમ પ્રચારમાં લાગી ગઈ છે. કોંગ્રેસ પણ પોતાના સ્ટાર પ્રચારકો સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી ગઈ છે. વડોદરામાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કર્યો. તો રાજમહેલ રોડથી શરૂ થનારા રોડ શોમાં અમિત શાહે ભાગ લઈ પ્રશાંત પટેલ માટે પ્રચાર કર્યો હતો. જી પ્રશાંત જી, હમારે ફેમિલી જે સદસ્ય જૈસે હૈ તો મેં ઉનકે લિયે આઈ હું ઓર બહોત અચ્છા લગ રહા હૈ. લોગ ઇતને બડે તાદાદ મેં, ભીડ મેં, ઉત્સાહ સે, પ્યાર સે નિકલે હુએ હૈ. બસ ઇનસે વિનંતી કરતી હું કે એસે હી બડે તાદાદ મેં મતદાન કરે. ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. તમામ પોલીસ સ્ટેશન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે. સંવેદનશીલ બૂથમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની 5 જવાની હાફ પ્લાટૂન તૈયાર કરી દેવાશે. તો બૂથ સેક્ટર અને ઝોન વાઇઝ ત્રિસ્તરીય પેટ્રોલિંગ કરાશે. તમામ પીસીઆર વાન ઇલેક્શન પેટ્રોલિંગમાં જ ઉતરી દેવાશે. પ્રિવેન્ટિવ એક્શનમાં 49,000ની અટકાયત કરાઈ છે. તો ચૂંટણી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એટીએસની ટીમો ખડે પગે રહેશે. બૂથના 100 મીટર આસપાસ કુલ 5,000થી વધુ હોમગાર્ડ્સ તૈનાત રહેશે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના અને ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે દ્વારકામાં અલગ અલગ 16 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જેમાંથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ ચુસ્તપણે કરાઈ રહ્યું છે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે કાર્યવાહી કરાઈ રહી છે, જેની દેખરેખ માટે પોલીસ, જીઆરડી, એસઆરપી સહિતના જવાનો તૈનાત કરી દેવાયા છે. અલગ અલગ 16 ચેકપોસ્ટ કે ઉપર પોલીસ ઓર ઉનકે સાથ મેં જીઆરડી, એસઆરડી કે જવાન તૈનાત હૈ. ये लोग जो अलग अलग जो प्रतिबंधित वस्तु होती है वो कोई उसकी आवागमन नहीं कर रहा है, इसके लिए चेकिंग करते हैं. अलग अलग व्हीकल को चेक किया जाता है तथा इलेक्शन कमीशन की तरफ से जो कैश की लिमिट दी हुई है उसके उस लिमिट के ऊपर कोई कैश लेकर नहीं जा रहा है, इसकी भी चेकिंग होती है. पुलिस की तरफ से किसी को कोई परेशानी ना हो इसके लिए हर चेक पोस्ट के ऊपर जो भी व्हीकल्स चेक किए जाते हैं उनका एक रजिस्टर मेंटेन किया जाता है, उनका एक रिकॉर्ड मेंटेन किया जाता है और हर चेक पोस्ट ऊपर चेक हुए कुछ वाहनों को दूसरे दिन फोन किया जाता है, उनको पूछा जाता है कि उनका फीडबैक कैसा है, उनके साथ उनकी व्हीकल की चेकिंग अच्छे से हुई, उनके साथ कोई गलत बर्ताव तो नहीं हुआ, ताकि पब्लिक को, आम पब्लिक को पुलिस की तरफ से कोई परेशानी. પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા દાહોદમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. દાહોદ જિલ્લા કલેક્ટર અને એક ખાનગી ગ્રુપ દ્વારા વોટર સ્ટ્રીટનું આયોજન કરાયું, જેમાં દાહોદવાસીઓએ ડાન્સ, ગેમ્સ અને વિસરાઈ ગયેલી વિવિધ રમતોની સાથે એડવેન્ચર અને ઝુમ્બા ઉપર મન મૂકીને જોડાયા હતા. લોકશાહી તંત્રમાં
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ઓફિસ દ્વારા પણ એક હેપી વોટર સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ હેપી વોટર સ્ટ્રીટ છે ખાસ કરીને આપણા નાગરિકો લોકશાહીને વધારે સારી રીતે સમજી શકે અને લોકશાહીમાં પોતાનો અમૂલ્ય ફાળો એટલે કે પોતાનું મતદાન કરી શકે એના માટે આજનો આ કાર્યક્રમ અહીંયા વિશ્રામગૃહ ખાતે રાખવામાં આવેલો છે. દાહોદની આખી જનતા ભેગી થાય અને 23 એપ્રિલે થનાર મતદાનમાં પોતાનું 100% મતદાન આપે, જેના થકી આપણે એક સુંદર રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ તેના માટે એના અવેરનેસ માટેની આજની આ ઇવેન્ટનું આયોજન કરાયેલું છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુની અમદાવાદમાં યોજાયેલી ચૂંટણી સભામાં આચારસંહિતા ભંગ થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ભાજપે નવજોત સિદ્ધુ સામે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પાસે નવજોત સિદ્ધુની સભા બાબતે રિપોર્ટ માંગ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી અમદાવાદ જિલ્લા કલેક્ટર પાસે તેનો રિપોર્ટ માંગ્યો છે. તો ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુ થોડા દિવસ અગાઉ અમદાવાદમાં ચૂંટણી પ્રચાર ખાતે આવ્યા હતા, જ્યાં તેઓએ આચારસંહિતા ભંગ કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાજપ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવશે, જેનો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુની સભા દરમિયાન તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા, ત્યારે હવે આ જ મુદ્દે ભાજપ નવજોતસિંહ સિદ્ધુને લઈને ફરિયાદ દાખલ કરી રહી છે, જ્યાં તેઓએ આચારસંહિતા ભંગ કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.